મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે આઠમા ધોરણના ગણિતનું દસમું પ્રકરણ ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ ગણી રહ્યા છે. આ શ્રેણીમાં અત્યાર સુધી સ્વાધ્યાય 10.2 સુધીની ગણતરી આપણે કરી ગયા છે. તે વિડીયો જો તમે ન જોયા હોય તો તમારી પોતાની ચેનલ મેથ સાયન્સ કોર્નરના પ્લેલિસ્ટમાં તમે ગણિત ધોરણ 8 પ્રકરણ 10 એવું લખશો એટલે તમને આખું પ્લેલિસ્ટ છે તમને બતાવશે. આજે આપણે પ્રથમ શિરોબિંદુ, ધાર અને ફલક શું છે તેના વિશે શીખવાના છે, તેમજ યુલરનું સૂત્ર અને સ્વાધ્યાય 10.3 છે એ આપણે ગણવાના છે. તો તમે તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. શિરોબિંદુ, ધાર અને ફલક. શિરોબિંદુને અંગ્રેજીમાં વર્ટેક્સ કહેવાય છે, ધારને અંગ્રેજીમાં એજ અને ફલકને અંગ્રેજીમાં ફેસ કહેવાય છે. આ ત્રણેય વસ્તુ શું છે પ્રથમ તેનો પરિચય મેળવીએ. તો કે જો આપણે જુદા જુદા આકારો વિશે ભણી ગયા છીએ, હવે બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને ફલક કહે છે. જો પ્રથમ આપણે વ્યાખ્યા જોઈ લઈએ, ત્યારબાદ આ વ્યાખ્યા શું કહેવા માંગે છે તે આપણે આકૃતિ દ્વારા સમજશું. હવે ફલકની વ્યાખ્યા જોઈએ આપણે. હવે આજે એક કરતા વધારે ફલક જ્યાં મળે તેને ધાર કહે છે. હવે આ જે ધાર છે, બહુકોણના જે ફલકની ધાર જ્યાં મળે તેને શિરોબિંદુ કહે છે. તમે કહેશો કે ભાઈ આ રીતે વ્યાખ્યા તો અમારે પોપટની જેમ રટવી પડે, પરંતુ આ જે વસ્તુ છે એ આપણે આકૃતિ દ્વારા બરાબર સમજીએ જેને કારણે તમને ખ્યાલ આવે. જો અહીં આકૃતિમાં એક સમઘન બતાવેલો છે. હવે ફલક એટલે શું? પ્રથમ વાત જોઈએ કે નહીં? તો કે ફલક, તો અહીં આ જે ફલક છે એને હું લાલ રંગથી બતાવું છું. લાલ રંગની આવી લીટીઓ કરી દઈએ. કે આ જે સમતલ સપાટી છે, આ જે સમતલ સપાટી છે જે લાલ રંગથી બતાવેલી છે તેને શું કહેવાય છે? તેને ફલક કહેવાય છે. સમજાય ફલક? હવે આ જ આકૃતિ છે તો આ આકૃતિમાં કેટલા ફલક છે એમ પૂછે તો આપણે ગણતરી કરવા માટે તો કે અહીં જો ટપકું કરતા જઈએ, આ એક, આ બે, એક અહીં પાછળની બાજુ છે 3, અહીં એક જમણી બાજુ 4, એક નીચે અને એક ઉપર. તો અહીં ફલક કેટલા? તો કે કુલ 6 ફલક છે. હવે આ જે ફલક જ્યાં એકબીજાને મળે છે, કલર બદલાવીને આપણે એને જોઈએ. ફલક જ્યાં એકબીજાને મળે છે, જો અહીં આ પીળા રંગથી બતાવીએ કે અહીં આ જે પીળો રંગ છે ત્યાં ઉપરનો ફલક અને આગળનો ફલક બંને મળે છે. હવે આ જે આકૃતિ છે, આ આકૃતિમાં ફલક કે ફલક 6 જોયા આપણે, તો હવે ધાર કેટલી? તો કે જો આગળની સપાટી પર 4 ધાર છે, પાછળની સપાટી પર 4, 4 × 4 = 8, અને આ બંને સપાટી આગળની અને પાછળની સપાટીને જોડીએ તો કેટલી ધાર મળે છે? એ પણ 4. એટલે કે અહીં ધાર કેટલી મળશે? તો કે ધાર મળશે 12. હવે શિરોબિંદુ જોઈ, જો અહીં ધાર, જો અહીં આપણે અલગ કલર લઈએ આપણે, તો કે આ જે 3 ધાર જ્યાં મળે છે આ જે બિંદુ છે તેને શું કહેવાય? શિરોબિંદુ. અહીં શિરોબિંદુઓ કેટલા? તો કે અહીં કેટલા ખૂણાઓ? કેટલા શિરોબિંદુ એટલે ખૂણ કેટલા? તો કે આગળના 4 અને પાછળના 4, એટલે કે અહીં કુલ શિરોબિંદુ મળશે 8. એટલે કે આ જે લંબ, આ સમઘન છે, સમઘનના 6 ફલક
12 ધાર અને 8 શિરોબિંદુઓ છે। આજે શિરોબિંદુ ફલક અને ધાર છે તેના પરથી યુલરનું સૂત્ર આવવાનું છે એટલે કે એ પણ આપણે બરાબર સમજીશું। હવે આજે ત્રણે ત્રણ વ્યાખ્યાઓ છે કે સમતલીય ભાગ જે સપાટ ભાગ જે આપણે જોઈ શકીએ છીએ અહીં સપાટ ભાગ કેટલા 6 ભાગ એટલે કે આ જે સમઘન છે તેના ફલક 6 ધાર એટલે કિનારી કિનારી કેટલી તો કે અહીં આ જે સમઘન છે એની 12 કિનારી શિરોબિંદુ એટલે ખૂણા કેટલા તો કે 4 અને 4 8 હવે આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ તમને બરાબર સમજાય હશે। હવે આવી જે આકૃતિઓ છે જેમાં ફલક ધાર અને શિરોબિંદુ હોય તેવા આકારોને બહુફલક અથવા તો અંગ્રેજીમાં પોલીહેડ્રોન કહે છે। આ વ્યાખ્યા પણ યાદ રાખજો કે જે ઘન આકાર છે એને એક કરતાં વધુ ફલક હોય તેને પોલીહેડ્રોન કહે છે। હવે જોઈએ બહુફલક પોલીહેડ્રોન એટલે શું। પોલીહેડ્રોન આપણે હમણાં થોડી વાર પહેલા એક જોયો હવે તેની વ્યાખ્યા તો કે બહુફલક છે એ કેવા પ્રકારના હોય છે તો કે કેટલાક બહુફલક છે એ ફક્ત સમતલીય સપાટી ધરાવે છે જ્યારે બહુફલક ન હોય તેવા ઘન છે એ આકારોમાં સમતલીય સપાટી અને અથવા વક્રીય સપાટી પણ હોય છે। આપણે એકાદ ઉદાહરણ જોઈએ કે જો તમે આઈસ્ક્રીમ જે કોનમાં ખાવ છો એ શું છે એ પણ બહુફલક છે પણ એમાં સમતલીય સપાટી ફક્ત એક જ છે બાકી વક્ર સપાટી છે એટલે કે આવા આકારો છે તે બહુફલક ન હોય તેવો ઘન છે। સામાન્ય બહુફલક વ્યાખ્યા જોઈએ આપણે બહુફલકના દરેક ફલક સામાન્ય ફલક હોય અને તેના દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યામાં મળતા હોય ત્યારે તેને સામાન્ય બહુફલક અથવા તો રેગ્યુલર પોલીહેડ્રોન કહે છે। હવે આ જે બહુફલક છે એના પણ એકથી વધારે પ્રકારો છે કયા કયા તે પણ જોઈ। બહુફલક છે એના બે પ્રકારો છે એક તો પ્રિઝમ અને બીજો પિરામિડ। કઈ રીતના આકારો હોય છે આપણે આકૃતિ દ્વારા સમજીએ। હવે આજે આપણે સમઘન જોયો હતો એ શું છે તો કે એ પ્રિઝમ છે। આવો પ્રિઝમ છે એ તમે તમારી શાળાની લેબોરેટરીમાં જોયો હશે કે જેના દ્વારા આપણે સૂર્યપ્રકાશને 7 જુદા જુદા રંગમાં વિભાજિત કરી શકીએ। આ પિરામિડ છે બંને વચ્ચે તફાવત શું છે તો કે પિરામિડ છે એની ધાર છે એ એક બિંદુએ છે એ ભેગી થાય છે। અહીં જો 4 ધાર છે એટલે કે આ 4 પાયાવાળો પિરામિડ છે આ બાજુમાં છે એ 3 પાયાવાળો પિરામિડ છે। આ જે પાયો જે છે એમાંથી જેટલી પણ ધાર નીકળે છે એક બિંદુએ જો ભેગી થતી હોય તો તેને પિરામિડ કહેવાય છે અને અલગ અલગ જગ્યાએ જો ભેગી થતી હોય તો તેને પ્રિઝમ કહે છે એટલે કે લંબઘન સમઘન આ બધા પ્રિઝમ છે। જ્યારે પિરામિડ તો કે આ પિરામિડ તમે તમારા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પણ જ્યારે ઇજિપ્ત વિશે તમે ભણ્યા હશો ત્યારે પિરામિડ અને મમ્મી છે એના વિશે તમે ભણ્યા હશો। આગળ વધીએ આપણે બહુફલક અને યુલર। જો યુલર નામ અને સ્પેલિંગ બંને અલગ અલગ છે તો આ યુલરનું સૂત્ર શું છે તો કે યુલરનું સૂત્ર છે એ કોઈ પણ બહુફલક છે એના માટે ઉપયોગી છે। સૂત્ર શું છે એકદમ સાદું સરળ સૂત્ર છે એફ વત્તા વી ઓછા ઈ બરાબર 2। એફ શું છે તો કે એફ ફલકની સંખ્યા છે વી શું છે તો કે વી છે એ શિરોબિંદુ ઉની સંખ્યા છે। જો એફ એટલે ફેસ ફલક વી એટલે વર્ટેક્સ શિરોબિંદુ અને ઈ શું છે
तो के धारनी संख्या छे, એટલે કે એફ અને વી ના સરવાળામાંથી ઈ બાદ કરીશું તો જવાબ હંમેશા બે આવશે, એટલે કે ફલક અને શિરોબિંદુ છે એનો સરવાળામાંથી જો ધારની સંખ્યા બાદ કરીએ તો જવાબ હંમેશા બે આવશે. આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. ચલો હવે જોઈએ આ પ્રકરણનું છેલ્લું સ્વાધ્યાય, સ્વાધ્યાય 10.3. આપણે તમામ દાખલાઓ છે કે આ વિડીયોમાં ગણવાના છે, તો ચાલો ગણતરી શરૂ કરીએ. પ્રશ્ન પહેલો છે, એમાં જુદા જુદા પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે? એટલે કે જો કોઈ બહુ ફલકને ત્રણ ત્રિકોણ છે એવા ફલક હોઈ શકે? તો કે ના, ત્રણ ત્રિકોણ શક્ય નથી. બીજો પ્રશ્ન છે, ચાર ત્રિકોણ? કે ચાર ત્રિકોણ શક્ય છે. કેમાં શક્ય છે? તો કે ત્રિકોણાકાર પાયો વાળો જે પિરામિડ છે એને ચાર ફલક, અને ચારે ચાર ફલક છે એ કેવા હશે? તો કે એ ત્રિકોણાકાર હશે. પછીનો પ્રશ્ન જોઈ, એક ચોરસ અને ચાર ત્રિકોણ આ પણ શક્ય છે. શેમાં શક્ય છે? તો કે ચોરસ પાયા વાળો જે પિરામિડ છે એનો પાયો ચોરસ છે અને બાકીની ત્રણ બાજુઓ છે એ ત્રણ ચાર બાજુઓ છે, એ ચાર બાજુઓ કેવી હશે? ત્રિકોણાકાર બાજુ. આ થયો પ્રશ્ન પહેલો. હવે જોઈએ પ્રશ્ન બીજો, શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? હા, જો તેના ફલક ચાર કે તેથી વધારે હોય તો ફલક વધારે હોઈ શકે છે. જો એ પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન ત્રીજામાં આપણને જુદી જુદી આકૃતિઓ આપેલી છે, એ પ્રિઝમ છે કે નથી તે આપણે જોવાનું છે. હવે જો આપણે જે આકૃતિઓ જોવાની છે એમાં એક પણ વક્રીય સપાટી આવવી જોઈએ નહીં. અહીં ખીલી છે, તો કે ખીલીમાં જો અહીં ખીલીનું માથું છે ગોળ હોય છે, એટલે કે વક્રીય સપાટી આવી, અથવા તો આ જે શંકુ આકારનો છે એટલે કે ખીલી છે એ પ્રિઝમ નથી. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ખીલી છે બહુ ફલક પણ નથી. બીજું છે, છોલિયા વગરની પેન્સિલ. અહીં જે છોલિયા વગરની પેન્સિલ છે એ, તો કે એ પ્રિઝમ છે. છોલિયા વગરની પેન્સિલ છે એ, હવે જો અહીં આની જગ્યાએ તમને એવું પૂછેલું હોય કે એક છેડે અથવા બંને છેડે છોલેલી પેન્સિલ હોય તો કે તે પ્રિઝમ નથી. હા, છોલિયા વગરની પેન્સિલ છે એ પ્રિઝમ છે. પછીનો ત્રીજું જોઈએ, આ રીતનો પેપર વેઇટ, તો કે આ તો પિરામિડ છે, પેપર વેઇટ છે એ પ્રિઝમ નથી. પણ શું છે? અહીં જે આપણને જે આકૃતિ આપેલી છે તે પિરામિડ છે. ચોથું જોઈએ, આ રીતનું કોઈ પણ પ્રકારનું ખોખું છે, તો ખોખું શું છે? તો કે ખોખું છે એ પ્રિઝમ છે. ખોખું છે શું છે? પ્રિઝમ છે. અહીં જો આ રીતના લંબઘન અથવા સમઘન આકારનું ખોખું હોય તો જ એ પ્રિઝમ હોય, બીજા કોઈ પણ આકારનું ખોખું હોય તો તે હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. આ થયો પ્રશ્ન ત્રીજો. હવે જોઈએ પ્રશ્ન ચોથો, તો કે પ્રિઝમ અને નળાકાર માં શું સામ્ય છે? આપણે શરૂઆતમાં બંને વચ્ચે શું તફાવત છે તે જોઈ ગયા, પરંતુ સમાનતા શું છે? તો કે જો પ્રિઝમના પાયાના બાજુઓની સંખ્યા ખૂબ જ મોટી લઈએ તો તે શું બની જાય? નળાકાર બની જાય. પાયાના બાજુઓની સંખ્યા ઘણી બધી મોટી લઈએ તો તે શું રચે? નળાકાર રચે. પ્રશ્ન ચોથાનો બીજો, પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે? તો કે જો પિરામિડના પાયાના બાજુઓની સંખ્યા ખૂબ જ મોટી લઈએ તો તે શું રચે? તો કે શંકુ રચે છે. આ બંને પ્રશ્નોના જવાબ બરાબર સમજી લેજો કે પ્રિઝમ છે. હવે પ્રિઝમ એટલે આપણે થોડી વાર પહેલા આપણે પેન્સિલ જોઈ હતી કે ભાઈ પેન્સિલનો આકાર કેવો હતો, તો કે આ રીતના ષટકોણ આકારની પેન્સિલ હતી. હવે આ જે બાજુ
बाजुओ छे एनी संख्या छे घणी बधी मोटी लई तो धीमे 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 ऊपरनो जे जो खूणा वालो आकार छे केवो थतो जशे गोल आकार थतो जशे एटले शुं रची जशे नळाकार रचशे। ए ज रीते पिरामिड छे आ रीतनो पिरामिड छे चार चौरस पाया वालो जो पिरामिड छे आ पिरामिड मां नीचे पाया नी संख्या वधारे ले तो धीमे धीमे आ केवो थई जशे गोल थशे एटले के शुं रची देशे संकुरचशे एटले के प्रिज्म ना पायाओनी संख्या खूब वधारे लईए तो नळाकार मळे अने पिरामिड ना पायाओनी संख्या खूब वधारे लईए तो शंकु रचे छे। आ थयो प्रश्न चौथो। हवे जोईए प्रश्न पांचमो। શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? આપણે સમજાવવાનું છે તો કે ના, ચોરસ પ્રિઝમ છે એ સમઘન જેવો હોય ના, તે લંબઘન પણ હોઈ શકે। ચોરસ પ્રિઝમ છે પરંતુ એની તમામે તમામ બાજુઓ છે એનું માપ સરખું હોય તો તે સમઘન જેવો હોય, ન હોય તો તે કેના જેવો હોઈ શકે? લંબઘન પણ હોઈ શકે। આ થયા પ્રશ્ન ચોથો અને પાંચમો। હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન। આપણને જુદા જુદા ઘન આકાર આપેલા છે। આ ઘન આકાર માટે આપણે યુલરનું સૂત્ર છે એ સાચું છે કે નહીં તે સાબિત કરવાનું છે। એટલે કે પ્રથમ તો જે આપેલ આકૃતિ છે એના આપણે ફલક, ધાર અને શિરોબિંદુ છે એ શોધવા પડશે। આપેલ જે આકાર છે એમાં ફલક છે સાત, દસ શિરોબિંદુઓ છે અને પંદર ધાર છે। કઈ રીતે બરાબર સમજીએ આપણે? ફલક અહીં આપણને એક, બે, ત્રણ અને ચાર દેખાય છે, ચાર દેખાય છે, બાકીના બે પાંચ છ અને એક નીચેનો એટલે કે સાત ફલક। સમજાય વસ્તુ? આ એક ફલક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, ચાર આપણને દેખાય છે, એક નીચેનો પાંચ અને બે પાછળની બાજુ સાત ફલક શિરોબિંદુ। તો કે જો અહીં એક, બે, ત્રણ, ચાર, પાંચ ઉપર છે તો નીચે પણ કેટલા હશે? બીજા પાંચ, એટલે દસ શિરોબિંદુ। ધાર, તો કે અહીં પાંચ ધાર છે, ઉપર છે પાંચ, નીચે હશે, અને ચાર અને એક અહીં જો પાછળ છે એક ધાર હશે, એટલે કે કુલ ધાર કેટલી? પંદર ધાર। હવે યુલરનું સૂત્ર શું છે? તો કે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે। અહીં કિંમતો મૂકી દઈ, સાત વત્તા દસ ઓછા પંદર બરાબર બે, સાત અને દસ સત્તર, સત્તર માંથી પંદર જશે તો બે, એટલે કે બે બરાબર બે મળી જાય। જો આ મળે તો યુલરનું સૂત્ર લાગુ પડે છે અને આપેલો જે આકાર છે એ કેવો છે? બહુફલકીય અથવા તો યુલરના સૂત્ર છે એને અનુસરે છે। એટલે કે અહીં આપેલો જે પ્રથમ આકાર છે એ યુલરના સૂત્રને અનુસરે છે। બીજું જોઈએ આપણે, આ રીતના આકાર આપેલો છે એટલે પ્રથમ તો આપણે ફલક, શિરોબિંદુ અને ધાર છે એ શોધી લઈએ। હવે ફલક છે એટલે કે અહીં આપેલી આકૃતિમાં કેટલા ફલક છે એ આપણે જોઈ શકીએ છીએ, એ જોઈએ પહેલા તો આપણે। તો કે અહીં જે એક, બે, ચાર, અહીં ચાર, નીચે એક પાંચ, પાંચ અને ઉપર ચાર નવ, જો આ જે વચ્ચે આવી જાય છે એટલે કે આને ફલક તરીકે લઈશું નહીં, એટલે કે નવ ફલક। શિરોબિંદુ ચાર ને ચાર આઠ અને એક નવ। ધાર કેટલી? તો કે અહીં અહીં આ સપાટી છે અને આપણે ભૂલી જઈએ આ જે વચ્ચેની સપાટી છે, તો શિરોબિંદુ ચાર ને ચાર આઠ અને એક નવ। ધાર કેટલી? તો કે અહીં ચાર ને ચાર આઠ, નવ દસ અગિયાર બાર, અને કુલ ધાર કેટલી મળશે? તો કે સોળ ધાર મળશે અહીંયા આપણે, ચાર નીચે આ ચાર સાઈડમાં, ચાર ને ચાર આઠ, આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, આપણે ધાર તરીકે જ આવશે, ફલકમાં નહીં આવે પરંતુ ધાર તરીકે આવશે, એટલે કે સોળ છે ધાર છે। હવે યુલરનું સૂત્ર મૂકીએ, શું છે? એફ વત્તા વી
ઓછા ઈ બરાબર બે, એફ નવ, વી નવ, ઈ સોળ, અઢાર માંથી સોળ જશે તો શું મળશે? બે, એટલે કે બે બરાબર બે, એટલે કે આપેલી આકૃતિ માટે અથવા તો આપેલી આકૃતિ છે એ યુલરનું સૂત્ર છે અનુસરે છે. હવે જોઈએ આપણે આજે પહેલો અને બીજો જોયો, આગળ વધીએ આપણે. પ્રશ્ન સાતમો છે. સાતમામાં આપણને કોષ્ટક આપેલું છે, ફલક, શિરોબિંદુ અને ધારની સંખ્યા આપેલી છે, બે સંખ્યા આપેલી છે, એક સંખ્યા છે આપણે મેળવવાની છે. એટલે આપણે જે આ જે કોષ્ટક છે એમાં અહીં લખી નાખીએ ઉપર, આ પ્રથમ છે એ, આ બીજું છે એને આપણે નામ આપીએ બી, અને ત્રીજું છે એને નામ આપીએ આપણે સી. એટલે કે પ્રથમ એ નો ઉકેલ લઈએ. એમાં શું આપેલું છે? તો કે ફલક છે એ શોધવાના છે, શિરોબિંદુ છ આપેલા છે, અને ધાર છે એ બાર આપેલી છે. એટલે કે યુલરનું સૂત્ર મૂકીએ આપણે. શું છે યુલરનું સૂત્ર? એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે. એફ શોધવાનું છે, વી આપેલું છે છ, અને ઈ આપેલું છે બાર. બાર માંથી છ જાય તો છ, બાર ઓછા છે એટલે ઓછા છ, એટલે કે એફ ઓછા છ બરાબર બે. એટલે કે એફ બરાબર બે વત્તા છ, એફ શું મળે? આઠ મળે. એટલે કે પ્રથમ જે એ છે એમાં અહીં જવાબ તરીકે શું આવશે? આઠ આપણને જવાબ તરીકે મળશે. હવે બીજું જોઈએ આપણે. શું આપેલું છે? તો કે ફલક એફ પાંચ, વી શોધવાનું છે આપણે, અને ઈ આપેલું છે નવ. યુલરના સૂત્રમાં કિંમતો મૂકીએ એટલે પાંચ વત્તા વી ઓછા નવ બરાબર બે. નવ માંથી પાંચ જશે તો ચાર, એટલે ઓછા ચાર, વી ઓછા ચાર બરાબર બે, એટલે વી બરાબર બે વત્તા ચાર છ. એટલે કે જે બી છે એમાં વી બરાબર શું મળશે? અહીં છ મળશે. પછીનો જોઈએ સી જોઈએ આપણે. એફ વીસ આપેલું છે, વી આપેલું છે બાર, અને ઈ છે એ આપણે શોધવાનું છે. યુલરના સૂત્રમાં કિંમત મૂકી દઈએ, વીસ વત્તા બાર ઓછા ઈ બરાબર બે. વીસ વત્તા બાર, વીસ ને દસ ત્રીસ ને બે બત્રીસ, બત્રીસ ઓછા ઈ બરાબર બે. હવે આપણે બે ને છે એ બરાબર ની બીજી બાજુ લઈ જઈએ અને ઈ ને પણ બીજી બાજુ લઈ જઈએ, એટલે ઈ બરાબર શું મળશે? બત્રીસ ઓછા બે. બત્રીસ માંથી બે જશે તો ઈ શું મળશે? ત્રીસ મળશે. એટલે કે અહીં જવાબમાં શું આવશે? ત્રીસ મળશે અહીં આપણે. આ થયા પ્રશ્ન સાતના ત્રણે ત્રણ દાખલાઓ. આગળ વધીએ આપણે પ્રશ્ન આઠમો. શું કોઈ બહુફલકને દસ ફલક, વીસ ધાર અને પંદર શિરોબિંદુ હોઈ શકે? તો કે જો એફ શું આપેલું છે? દસ. વી આપેલું છે પંદર, અને ઈ આપેલું છે વીસ. જો હોઈ શકે તો યુલરનું સૂત્ર અનુસરાય છે, જો યુલરનું સૂત્ર ન અનુસરે તો આ વસ્તુ હોઈ શકશે નહીં. એટલે યુલરના સૂત્રમાં જ આ કિંમતો છે આપણે મૂકી દઈએ. એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે. એફ દસ વત્તા પંદર ઓછા વીસ બરાબર બે. પચીસ માંથી વીસ જશે તો પાંચ, પાંચ અને બે એ બંને સમાન નથી, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. એટલે આપેલો જે બહુફલક છે એ ન હોઈ શકે. આ પરથી જ તમે કદાચ ફૂટબોલનો મેચ કે જોતા હોય કે નહીં, ફૂટબોલના મેચમાં જે દડો જે હોય છે એ દડામાં આજે યુલરના સૂત્ર મુજબ તમે હવે જ્યારે પણ ગમે ત્યારે ટીવી પર તમે ફૂટબોલનો મેચ જુઓ ત્યારે બરાબર જોજો કે એમાં જે ફૂટબોલનો દડો છે એ સંપૂર્ણ ગોળ છે જ નહીં, એ 99% ઉપર છે એ ગોળ છે. ગોળ શા માટે છે? તો કે એમાં પંચકોણ અને ષટકોણ એ જે છે એ ભેગા કરીને બનાવેલો છે, એટલે કે એનો આકાર છે એ સંપૂર્ણપણે સંપૂર્ણ ગોળ આકાર.
ત્રિપરિમાણમાં રચવો છે શક્ય નથી. શેના માટે? તો કહીએ તેમાં યુલરનું સૂત્ર લાગુ પડે છે એટલે. આ સાથે આપણે આ સ્વાધ્યાય છે 10.3 પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે નવું પ્રકરણ 11મું પ્રકરણ માપન શરૂ કરીશું. ત્યાં સુધી જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.